અશ્વ અને ક્ષત્રિયો વચ્ચે એક અનોખો સંબંધ છે. અનેક દાખલાઓ છે કે જેમાં અશ્વોએ જીવ આપી દીધો. આવી અનેક વફાદારી અશ્વોએ નિભાવી છે. સંપૂર્ણ પૌરસત્વ ધરાવતા આવા દેવ પ્રાણીએ અનેક વાર યુદ્ધમાં ખાનદાની ખુમારી અને વફાદારી જતાવી છે. આવી જ એક વાત આપા રામવાળાની માણકીની આજે આપણે કરવાના છીએ. ઢસાના આપા રામવાળાને હૈયે આજ અજંપો છે. આમ કોઈ વાતનું દુઃખ નથી, ધીંગી ખેડ છે, પાંચ કંધોતર દીકરા છે, માલઢોર છે, આપાને એની આંખનું રતન જેવી માણકી ઘોડી છે. પણ બન્યું તું એવું કે એક વખતના માથે સવારનો પોર છે, ઘોડારમાં માણકીનો હણહણાટ છો, હજામત કરવા આવેલ ધૂળો વાળંદ બાપુની ઘોડીના વખાણ કરતા થાકતો નહીં. આપા રામની પ્રિય ઘોડીને એ રંગ દેવા લાગ્યો અને કહ્યું, બાપુ, આ માણકીના રંગ રૂપને જોતા ક્યાં આની બીજી ભાત મળે નહીં. હવે આની દોડ, આના પગનું જોમ, એની કેવી ખાતરી થાય. આપા વિચારમાં ગોથા ખાતા રહ્યા. ધૂળો હજામત કરીને ચાલ્યો ગયો. પણ આપા રામવાળાના વિચારનું વાણ નિશ્ચયના લંગરે લાંગર્યું જ નહીં. સ્મશાનમાં ભમતા ભૂતની માફક સવાલ હૈયાને ચારેય ખૂણે હળિયાપટ્ટી કરી રહ્યો. ત્યાં તો પાયગામાં ચાર વર્ષની ચડાવ કરેલી વછેરીએ હિંસીને ખડતાલ દીધી. એ સાથે રામવાળાના વિચારના વાણને કિનારો મળી ગયો. મોળા બાપ, સુર જોનારાણ, રંગ હો તુને, મને ઉજળા મોતનો રસ્તો બતાવી દીધો. હવે આ ઘોડી માથે બેસીને પરાક્રમ કરી દેખાડું. પછી મૈડા આપા રામવાળા એ માણકી નામની વછેરીની ચાકરી કરવા અને એને કસવા. આમ રાત દિવસની ચાકરી અને કેળવણી એ જાતવંત ઘોડીને એક વર્ષમાં તો પાસા પડે લાખ કરોડના હીરાને મૂલ્ય કરી દીધી. હવે વાત જાણે એમ કે મુલક પર અમદાવાદના પાતશાહની આણ છે. ખંડણી નામે તરકાણ, સોરઠનું નાણું તાણી જાય, ખંડણીના ઉઘરાણા સોનામારોમાં ફેરવાય, અમદાવાદ કોઈ વહેતા જ રહે એ જોઈને રામવાળાની નજરોમાં કડાઈ આવે છે. હેમના થંભ સરખી બસિયાણી આછું મરકતા ક્યારેક પૂછે છે પણ ખરા, ગલઢેરા, આ ઉમરે ડાયરે બેસવાને બદલે માણકી પાછા ધામા ઉધાપા કા કરો? આપા રામ ઠાવકો જવાબ દે છે, કાઠિયાણી, ડાયરે હવે આપણો નાગવાળો બેસશે, બાકી ચાકરી પાછળ તો જબરું કારણ છે. શું જબરું કારણ છે ગલઢેરા? દલ્લી માથે હલ્લો તો નથી કરવો ને? કોમીર મારવાડના કોડ તો નથી છે ને? કાઠિયાણી, ક્ષત્રિયને ત્યાં અવતાર લીધો તો એવા કોઈ કોડ થાય એની નવાઈ નહીં, પણ મૂળ કારણ તો આપણી માણકીના કોડનું છે. બસિયાણીને અજાયબ થાય છે. માણકીના કોડ? હા હા, માણકીના કોડ. વાત કરો ગલઢેરા, હું માણકીના કોડ સાંભળું. મહાચતુર રામવાળાએ ડીંગ હાકી. ભણે કાઠિયાણી, વાત એમ હતી કે એક દી હું ખાટલે ઘોડાર પાસે સૂતો તો તઈ આપણી માણકીને આપણા ધોળિયા મૂંજડા બળદ્ધી આયરે વડચડ જામી ગઈ હતી. હે વડચડ? ઈ ઘોડીને બળઈ જ્યા વચ્ચે? હા હા કાઠિયાણી, ભારે વાદા કોદી જામીતી આ માણકી. તેદી રાતે ખડતાલ ઝીકી ફરેડા મારવા મંડી હતી. એની આ ધમાલ જોઈ આપણા ધોળિયાને મૂંજડાએ કીધું કે જોયો, આ ઘોડી રાતે સખે બેસવા દેતી નથી, ખડતાલ ઝીકી ઝીકીને નકામી ધમાલ કરે છે. એને કાંઈ ઉપાધિ? બાંધી બાંધી આપણા કાંધની કમાણી ખાય છે. ત્યાં તો માણકીએ પડકાર કર્યો, હે બળદ્યાવ, તમારું નામ જ બળજ્યા છે, તે તમારામાં શું અક્કલ હોય? બાકી મારે ત્રેવડ જાજી છે, પણ મારો ધણી જરા હૈયા દુગળો લાગે છે. જો ઠાણમાંથી બહાર કાઢે તો ધનના ઢગલા કરી દઉં. એક વાર મારી ત્રેવડ તો નાણી લે. કાઠિયાણી કે, ગલઢેરા, આ ઢોરની વાણી તમને કેમ કરીને સમજાણી? એ જ બડું અચરજ છે. રામવાળા કે, કાઠિયાણી, મારા બાપુએ ત્રણ ગામના ત્રભેટે પરબ બંધાવેલ, એમાં પશુ પંખી પાણી પીએ. જયે મારો જન્મ થયો તયે પરબના પાણીથી ગળથુથી પાય એને પ્રતાપે હું પશુ પંખીની બોલી સમજુ છું. રંગ છે કાઠી તમારી વિદ્યાને, એવું કહેતી કાઠિયાણી આપા રામની ખોટી ડીંગ હોય તો એમને પ્રોત્સાહન આપે છે. આમ રોનક ભૈરા રંગીલા દિવસો વીતે છે. ત્યાં એક દિવસ કોક આવે તું રામવાળાના કાન કડી ગયું. આપા, બાદશાહ ઉઘરાણાનું ગાડું 20 ગાવ માથે સોના મોરો લઈ જાય છે. બીજા દિવસે રામવાળા દહીં અને રોટલો ઝાપટી તૈયાર થઈ માણકી પલાણી ભાલે આ ભૂપાડતા વહેતા મૂક્યા. 25,000 નું બાદશાહી ભણું જાય છે. કામદાર બેઠા છે ને પાછળ દોઢ હાથ લાંબી દાઢી વાળા આરબ અને પઠાણ સવારો રાંગમાં અરબી ઘોડા રમાડતા ચાલ્યા જાય છે. સાથે રસ્તો કાપવા પોત પોતાની મરદાઈની દાસ્તાનો સંભળાવતા એકબીજાને માથે દમ છાંટે છે. ત્યાં તો આડ રસ્તેથી એક ઘોડે સવાર ભેગો થઈ ગયો. એ રામ રામ જમાદારો, રામ રામ.
સલામ, આલેકુમ, અડધા હાથે જાલેલી લગામ, રાતી આંખો, કરડાકી ચહેરો, વાકી મૂછો, હાથમાં ભાલો અને પહેરવેશ જોઈ દરબાર છે એમ ઓળખી જમાદારોએ પૂછ્યું, દરબાર ક્યાં ચાલ્યા? જમાદાર જાયે ક્યાં? અરે જમાદાર સાહેબ, તમે મહેરબાની કરીને મને બાદશાહ બાપુની ચાકરીમાં જ રાખી લ્યો ને. જમાદાર કે, ચલો હમેરી સાથ, થાને મેં સુબા સાહબ કો બાત કરકે તુમકો ફોજ મેં રખવા લેંગે. વાહ વાહ જમાદાર, તમે સાચા સિપાઈ લાગો, હું તો તમારી બેરખમાં જ ચાકરી કરવા માંગીશ. આમ વાતનો સુગલો કરતા આવે તું અને શાહી સિપાઈઓ રસ્તો કાપે છે. દરબારે અફીણની ડાબલી કાઢી જમાદારોને ચણા ચણા જેટલું અફીણ ધર્યું. લ્યો જમાદારો, અમલ કરો, ના પાડે એને મારા ગળાના હમ. જમાદારોએ અફીણ લીધું અને અમલ રંગમાં મોજમાં મોજ આવી બધા વાતોના વડા કરતા ચાલ્યા. ત્યાં દરબાર કે, જમાદારો, તમે બધાનો લાખના માણસો, પણ તમારી રાંગમાં છે ઘોડા, ઈ કેવા જાણવા? જેવો સવાર એવું ઘોડું તો શોભે ને, બાકી હલકે ઘોડે બેઠા કે ન બેઠા તોય શું? જમાદારો દાઢીએ હાથ નાખી ગયા. અરે દરબાર, આ શાહી ઘોડા ઈ હલકા ન હોય, આ અસલ અરબી ઘોડા છે, એનું પાણી કોઈનાથી મપાય જ નહીં. કેટલા પાણીદાર હશે તમારા ઘોડા? આ મારી ઘોડીને પાછળ રાખી દે. હા હા દરબાર, આ કોઈ આમજી ભામજીના ઘોડા નથી, શાહી ઘોડા છે, સમજ્યા? શાહી ઘોડા હોય નહીં, મારી માણકી એમ પાણી મઠી નથી, શું હોય નહીં? વિશ્વાસ ના આવતો હોય તો ચાલો ઘોડા ભેળવીએ. તો ભલે જમાદારો, હાલો એ રમતડી રમી નાખીએ. અર્ધો ગાવ છેટે ટેકરીએ જઈને પાછા આવતા લગી જેનું ઘોડું આગળ રહે એ જીત્યો, એવી શરત મારીને દરબારને જમાદારોએ ઘોડા વહેતા મૂક્યા. દરબારે જાણી જોઈ પોતાની ઘોડી પાછળ રાખી છે. જેણે હરડાને પણ આગળ થવા નથી દીધા એવી માણકીને આમ જમાદારોના ઘોડા આગળ જાય એમ જોઈ વસમું લાગે છે. પણ દરબારે લગામને કસીને ખેંચી પકડી રાખી છે અને એથી ઘોડીના પેઢામાંથી લોહી વહે છે. ટેકરી પાસે પહોંચીને જમાદારો પોરસથી ફૂલ્યા હમાતા નથી. કા દરબાર, અમે નહોતા કહેતા કે તમારી ઘોડી અમારા ઘોડાને આંબે જ નહીં? તમારી ઘોડી ઈ તમારી ઘોડી ને અમારા ઘોડા ઈ અમારા ઘોડા, એની સરખામણી ન હોય. સાવ સાચી વાત જમાદારો, આ મારી ટાયડી કાઈ તમારા પાણી પંથાને પોગે નહીં, પણ હવે પાછા વળી ને ગાડા પાસે પોગીએ એટલે તમે જીત્યા પ્રમાણ આપણી શરત પૂરી થાય. ફરી પાછા બધા ઘોડા પાછા વળીને પાટીએ ચડ્યા. આ વેળા પણ દરબારની ઘોડી પાછળ છે અને જમાદારો ગર્વથી મલકાય છે. ત્યાં તો પાછળથી દરબારે પડકાર કર્યો, જમાદારો હવે માટી થઈને ઘોડાને દબાવજો, કોનું ઘોડું કોનું ટાઈડ્યું એનું પારખું હવે થવાનું છે. એ સાથે જ દરબારે ઘોડીની વાઘ ઢીલી કરી એડી મારી અને પળવારમાં તો ચારે પગ સંકેલી માણકીએ છલાંગ મારી ને જમાદારોના દોડતા પાંચેય ઘોડાને ઠેકીને આગળ પડી ને પછી હરણ ફાળે ઉપડી. અરે આપણું ને ઘોડાનું નાક વઢાયું, એવું કહેતા જમાદારો પોતાના ઘોડાને ચાબુક ઝીકી દોડાવવા માંડ્યા. પણ માણકી તો 25-25 હાથની એક ધારી છલાંગો દેતી એવી ઉપડી કે જમાદારોના ઘોડાને ખેતરવા પાછળ રાખી ગાડા પાસે આવી. ગાડામાં 25,000 નું ઉઘરાણું, દરબારે ભાલાની અણીએ લૂંટ્યું અને સોના વહરો હનામાં નાખી પાછી માણકીને મારી મૂકી. વાહ ઘડીએ, વાહ ઘડીએ, એ જાય એ જાય કરતા જમાદારો ગાડા પાસે આવ્યા અને ક્ષિતિજોમાં સમાઈ જતી માણકીને જોવા આખે હાથની છાજલી કરી કરીને નજરોને દોડાવવા માંડ્યા. જમાદારોને વખાણ કરતા જોઈ કામદાર ખીજાણો, અરે માળા ભોથા, એ જાય વાહ ઘોડી શું કરો છો? તમારો બાપ બાદશાહી ખજાનો લૂંટે છે તોય તમે ઈ તો પેલા જોવો, તમારી રખેવાળીમાં ખજાનો ગયો માટે બાદશાહ તમારા માથા જ કાપશે. જમાદારોની રાડ ફાટી ગઈ. ઓય ધાડેના, આ તો દરબારની ઘોડીએ ના ખાયરે માથા પણ વઢાવ્યા. દરબારને પીછો કરતા જમાદારોએ ઘોડો દબાવ્યો, પણ ત્યાં તો માણકી અલોપ થઈ ગયેલી. સાગરમાં સરકી ગયેલી માછલી જેવી એ માણકી પાછી જમાદારોની નજરે ચડી જ નહીં. ધોયેલા મૂળા જેવા જમાદારો રાતે પાછા વળ્યા. રાતે વાળુટાણે રામવાળાએ આવીને પછી નાણાંની થેલીઓ પટારે મૂકી દીધી. કાઠિયાણીને કે, ઘીનું ઊનું કરીને લાવો, માણકીને પાવું છે. ગલઢેરા, માણકીના આટલા લાડ? હા હા હો, આ 25,000 નું ભરણું પટારે પડ્યું છે ને, ઈ કઠોળે ઘા માણકીના પગડાએ કરાવ્યો છે. ઘોડાને ઘી પાતે કામન ગરગરીએ નહીં, ચમકી દીએ ચડે પારકા પોતાને કરે. ઘોડા બેડાને પારેવડા, પ્રભાતે ભૂપી બંધ, સિંહ સુવારાને કૂરા, સોવત રેન ગળત.
એ પછી તો આપા રામવાળાએ અજબ ગજબના ફેરા નાખતા રહ્યા અને આ ઘોડી કાઠિયાવાડી ઘોડીઓમાં માણકી કેતા ઢસાની માણકી ને એમ કરી પંકાવા લાગી। મિત્રો, આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો।